સમાચારમાં વાત કરીએ તો આજે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી હતી. અમદાવાદમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ચાંદખેડા, મણિનગરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી પણ ભરાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે વાત કરીએ તો અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદને લઈને કરવા છે આગાહી. ભારેથી અતિભારે વરસાદ કરવાની આગાહી છે. સાથે મણિનગરમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી રહી છે. તેમજ વરસાદ ચાંદખેડા, મણિનગર, વાડજ, ન્યૂ રાણીપ જેવા અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસવાની ઘટના પણ સામે આવી છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. શહેરના વિવિધ વિસ્તારમાં મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ અને સવાર પડતાની સાથે તે વરસાદનું જોર વધ્યું છે. ચાંદખેડા, મણિનગર જેવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. શહેરના ઘણા વિસ્તારમાં પાણી પણ ભરાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી હતી વરસાદ વરસવાની. હવામાન વિભાગે વરસાદ અતિથી ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ. વરસાદમાં ચાંદખેડા, મણિનગરમાં વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે. શહેરના ઘણા વિસ્તારમાં રસ્તા પર પાણી પણ ભરાયેલ હોવાનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે આગાહી. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. શહેરના વિવિધ વિસ્તારમાં મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ. જેમ કે ચાંદખેડા, મણિનગર, વાડજ, બાપુનગર જેવા વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો હતો અને સવાર થતાં વરસાદનું જોર વધ્યું હતું. આ સાથે મણિનગર અને ચાંદખેડામાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી પણ ભરાયા હતા, જે એએમસીની કામગીરી પર સવાલ પણ ઉઠાવે છે. તો વધુ માહિતી સાથે આપણી સાથે આપણા સહયોગી જોડાઈ રહ્યા છે ચિંતન સુથાર. તો ચિંતનજી, શું કહેશો આ સમગ્ર માહિતી માટે? દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 3-4 દિવસ વરસાદની વાતાવરણ રહી શકે છે. ત્યારે ગત મોડી રાતથી જ અમદાવાદ શહેરમાં આપણે જોઈ શકીએ છીએ કે વરસાદી માહોલ છે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. શહેરના રાણીપ, ચાંદખેડા, સાબરમતી, એસજી હાઈવે આ ઉપરાંત પાલડી સહિતના તમામ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે કેટલાક દિવસથી લોકો ગરમીનો જે અનુભવ કરી રહ્યા હતા તેમાંથી ચોક્કસથી લોકોને ઠંડક પ્રસરી જતા વાતાવરણમાં ઠંડક છે, જેના કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે. તો બીજી બાજુ જોવા જઈએ તો વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારમાં પાણીના ખાબોચિયા ભરાઈ જતા લોકોને, વાહન ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉભા થઈ રહ્યા છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે? જી ચિરાગ, આપને જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 24 કલાકમાં, એટલે આગામી 24 કલાકની અંદર અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે વાસણા બેરેજના 6 ગેટ ખોલવામાં આવ્યા હોવાની પણ હાલ માહિતી સામે આવી છે. તો ભારે વરસાદના કારણે ગત મોડી રાતથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચાંદખેડા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત મણિનગરમાં પણ વૃક્ષ ધરાશાયી થયો હોવાની માહિતી સામે આવી છે. તો ચિંતનજી, આ સિવાય બીજા કયા કયા વિસ્તારમાં વરસાદ વરસવાની ઘટના થઈ છે? જે આપણે જણાવી દઉં કે રાજ્યના 4 જિલ્લામાં આગામી 24 કલાકમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જિલ્લા પ્રશાસન, જેના કારણે જિલ્લા પ્રશાસન જે છે એ પણ એક્શન મોડમાં આવી ગયું છે. જી ચિંતન, સમગ્ર વિગત બદલ તમારો આભાર.
तो आपणा सहयोगी चिंतने जणाव्यु मुजब हवामान विभागे वरसादने लईने आगाही करी हती। अमदावादमां वरसादने लईने आगाही भारेथी अति भारी वरसादनी आगाही करवामां आवी हती। शहेरना विविध विस्तारमां मोडी रातथी ज वरसी रह्यो छे वरसाद। चांदखेड़ा मणिनगरमां वृक्ष धराशायी थवानी पण घटना सामे आवी छे। शहेरना घणा विस्तारमां रस्ता पर पाणी पण भराया होवानुं सामे आवी रह्युं छे।